હેલો એવરીવન, આજે આપની સાથે અડદિયાની રેસીપી શેર કરું છું, જેમાં બધા જ મસાલા ઘરે જ પીસીને તૈયાર કર્યા છે, તેથી સ્વાદ અને સોડમ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીં મેં 1.25 કિલો અડદિયાનો લોટ લીધો છે, 1/4 કિલો ખાંડ લીધી છે, આશરે 1 કિલો ઘરે બનાવેલું ઘી લીધું છે, વસાણામાં 1 બાઉલ કાજુ બદામ ઝીણા કટકા કરીને લીધા છે, 50 ગ્રામ સૂંઠ પાવડર, જે સૂંઠ પણ ઘરે આદુ સૂકવીને બનાવી છે જેથી તીખાશ સારી આવે, 50 ગ્રામ કિસમિસ, 25 ગ્રામ ખસખસ, 50 ગ્રામ ગુંદ, 10 ગ્રામ એલચી પાવડર, 1 જાયફળ ને 5 ગ્રામ જાવંત્રીનો મિક્સ પાવડર, 10 ગ્રામ લવિંગ, 10 ગ્રામ તજ ને 10 ગ્રામ મરી ત્રણેય ભેગા કરી અને પીસીને લીધા છે. 1/2 લિટર દૂધ અહીં મેં 2 ગ્લાસમાં ભરી લીધું છે. હવે સૌ પ્રથમ ચાસણી માટે આપણે ખાંડ ડૂબે તેટલું પાણી નાખી અને ગેસ પર મૂકવું. ઉકળવા માંડે પછી ધીમા તાપે ચાસણી પાકવા દેવી. કંદોઈ લોકો પણ ચાસણી ખૂબ સરસ પાકવા દે છે, જેથી મીઠાઈ સારી બનતી હોય છે. ત્યારબાદ લોટમાં ઘી અને 1 ગ્લાસ દૂધ ઉમેરી અને ધ્રાબો દેવો, એટલે કે ઘી દૂધ લોટમાં બરાબર મિક્સ કરવા. ત્યાર પછી મોટા કાણાવાળા ચારણામાં ચાળી લેવું. ઉપર મોટા ગાંઠા રહે તેને હાથથી આ રીતે મસળી અને ચાળી લેવા. આ રીતે મોટા ગ્રેન્યુલ્સ તૈયાર થશે, જેના કારણે અડદિયા એકદમ કણીદાર થશે. હવે એક મોટા વાસણમાં ઘી ગરમ મૂકવું, પછી તેમાં લોટ નાખવો. લોટ બધો એકસાથે ના નાખવો, પણ થોડો થોડો ઉમેરવો. આપ અહીં જોઉં છો તેમ મેં 1/2થી વધારે લોટ ઘીમાં ઉમેરી દીધો છે, જ્યારે થોડો લોટ બાકી રાખ્યો છે, કારણ કે જેમ લોટ શેકાશે તેમ ઘી છૂટતું જશે અને લોટ સમાતો જશે. આ રીતે લોટ બદામી રંગનો સરસ શેકાઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. લોટ સરસ શેકાઈ જશે એટલે ચમચો આ રીતે સહેલાઈથી ફરશે. હવે આ શેકેલા લોટમાં ગુંદ ઉમેરવો અને બરાબર હલાવવું, જેથી કરીને બધો જ ગુંદ સરસ તળાઈ અને ફૂલી જશે. ત્યારબાદ તેમાં બધા જ મસાલા ને કાજુ બદામ અને કિસમિસ ઉમેરવા. ત્યારબાદ તેમાં દૂધ 1 ગ્લાસ જે બાકી રહેલું છે તે રેડવું અને બરાબર મિક્સ કરવું. તરત જ બધું દૂધ શોષાઈ જશે. ત્યારબાદ તેમાં ચાસણી ઉમેરવાની છે, તેના તાર પહેલાં ચાલો આપણે જોઈ લઈએ. આ રીતે તાર થાય એટલે સમજવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આ ચાસણી શેકેલા લોટના મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરવું. આપ જોઉં છો તેમ ખૂબ જ સરસ અડદિયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ઘી પણ સરસ છૂટવા માંડ્યું છે. હવે તેને મોટી થાળીમાં ઢાળી દેવું. સહેજ ઠંડુ થાય પછી કાપા પાડી લેવા અને ઉપર કાજુ બદામથી સજાવવું. ઠંડા પડશે અડદિયા એટલે આ રીતે
ઉપર સરસ ઘી જામી જશે. ત્યાર પછી તેના કટકા કરી અને ડબ્બામાં ભરી લેવા. આશરે 4-5 કિલોની વચ્ચે અડદિયા તૈયાર થશે. તો આ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા અડદિયાની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો, અને આપને ગમી કે નહીં તે માટેની કમેન્ટ્સ જરૂર શેર કરજો. હોપ યુ ઓલ મસ્ટ હેવ લાઇક્ડ ઇટ. થેન્ક યુ.